हेलो फ्रेंड्स, हूँ छू जय योगेश चौहान। यूनिक ट्यूशन क्लासेस नी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत करू छू। आज आप आ वीडियो में शीखवानू छे धोरण 8 विषय गणित, जेमा नवा प्रकरण की शुरुआत करवानी छे, जे छे प्रकरण नंबर 7 घन अने घनमूल। आपणे आगळना वीडियो में प्रकरण 6 पूर्ण कर्यु, जेना 1 થી 15 भाग जोया, वर्ग अने वर्गमूल। एवुं ज पण थोड़ूक अलग जे प्रकरण छे एनु नाम छे घन ने घनमूल। जो आपने वर्ग ने वर्गमूल नो बेसिक ख्याल होय तो आपने घन ने घनमूल प्रकरण में क्यांय पण एक पण दाखलो अघरो नहीं लागे। एटले घन ने घनमूल चेप्टर शीखवा माटे वर्ग ने वर्गमूल चेप्टर शीखवू खूब ज जरूरी छे। अने एटला ज माटे आपणे वर्ग ने वर्गमूल पछी तरत ज घन ने घनमूल प्रकरण नंबर 7 नी शुरुआत करवानी छे। हवे प्रकरण नंबर 7 नुं नाम छे घन अने घनमूल। अंग्रेजीमां घन ने क्यूब कहेवाय छे अने घनमूल ने क्यूब रूट कहेवाय छे। अने आजे आपणे एना भाग 1 नी शुरुआत करवानी छे। पहेला तो घन नी शोध कोने करी, तो ए आपणा ज एक भारतना महान गणितशास्त्री थई गया के जे हता एस रामानुजन, जेमणे घन नी शोध करी थी। હવે કંઈક આપણે પાઠ્યપુસ્તકની પ્રસ્તાવના જોઈએ એટલે આપણને એમાં એમ કીધેલું છે કે એમના એક મિત્ર એમને મળવા માટે આવ્યા ત્યારે એમની ગાડીમાં, આપણે જોતા હોય ને કે ગાડી નંબર હોય, તો ગાડી નંબરમાં 1729 લખેલા હતા। એટલે એમને આ કંઈક નંબર નવો લાગ્યો ને એ નંબર વિશે એને વધારે જાણવાની જિજ્ઞાસા થઈ, અને પોતે અંકો સાથે જ પહેલેથી રચ્યા પચ્યા રહેતા, એને અંકો ખૂબ જ ગમતા। એટલે એસ રામાનુજને ઘણા બધા પ્રયોગો કરી, ઘણું બધું વિચારીને એક સંખ્યાના બે એવા ભાગ પાડ્યા કે જેથી કરીને જે સંખ્યા છે એના બે ભાગ પાડતા અથવા તો કોઈ બે સંખ્યાનો સરવાળો કરતા આપણને મૂળ સંખ્યા મળે। તો એ બે સંખ્યા કઈ હોય? તો કે એ બંને સંખ્યા કાં તો પૂર્ણ વર્ગ હોય। બે પૂર્ણ વર્ગ સંખ્યાનો સરવાળો કરો એટલે તમને એક ત્રીજી સંખ્યા મળે। પછી એવી જ રીતે એમને શોધ કર્યું કે જો પૂર્ણ ઘન સંખ્યા શોધવી હોય તો એવું શક્ય ખરી કે ભાઈ બે પૂર્ણ ઘન સંખ્યા હોય એનો સરવાળો આપણે કરી બરોબર એટલે એક નવી સંખ્યા આપણને મળે। તો એવી અવનવી સંખ્યાઓ વિશે એમને ખૂબ જ અભ્યાસ કર્યો, અને અમુક તારણો હતા, જે તારણો અને અમુક પેટર્નો બનાવી જે બરોબર એ આપણે આ પ્રકરણમાં આગળ શીખવાનું છે। અત્યારે આપણે સમજવું છે કે ઘન છે એ શું છે। તો તમે અહીંયા બોર્ડ ઉપર જોઈ શકો છો, મેં અહીંયા ઘન પદાર્થ દોર્યો છે। ઘન પદાર્થની એક ખાસિયત શું છે ખબર છે? તો કે એની બધી બાજુ છે ને એ સરખી હોય। હવે ઘનને સમજવા માટે તમારે ચોરસને સમજવો પડે। એક ચોરસ આકાર હોય બરોબર, લાઈક આપણે એક એક્ઝામ્પલ તરીકે એક ઉદાહરણ લઈ કે ભાઈ આ એક ચોરસ છે મેદાન આપણી પાસે, આ ચોરસ જેની ચારે ચાર બાજુ સરખી હોય, ખાલી એક ચોરસ પટ્ટો, એક મેદાન, સપાટ મેદાન છે। હવે આવી 6 બાજુને તમે ભેગી કરો, કેટલી બાજુને? 6, એટલે ઘન પદાર્થ બની જાય। કેવો પદાર્થ બની જાય છે? ઘન, કે જેની બધી બાજુઓ કેવી હોય છે? સરખી હોય છે। કેવી હોય? સરખી, એટલા માટે જ એને ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે। સેના તરીકે ઓળખવામાં આવે છે? ઘન। હવે આકૃતિમાં તમે જુઓ ને તો સ્પષ્ટપણે તમને અહીંયા 3 બાજુ દેખાય છે। કેટલી બાજુ દેખાય છે? 3, જ્યારે બીજી 3 બાજુ છે એ તમને દેખાતી નથી બરાબર। તો જે ઘન પદાર્થ છે એના વિશે માહિતી મેળવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ધોરણ 8 ની અંદર આપણે જ્યારે ભૂમિતિનું પ્રકરણ શીખશું ત્યારે પણ આપણે આ ઘન વિશે ફરીથી અભ્યાસ કરવાનો છે। કારણ કે આ જે ઘન પદાર્થ છે એને આપણે ગણિત વિષયમાં ભૂમિતિના પ્રકરણમાં શીખીએ છીએ બરાબર। એટલે ધોરણ 8 માં પણ આપણે જોવાનું છે, ધોરણ 9 માં પણ આપણે શીખવાનું છે પૃષ્ઠફળ અને ઘનફળમાં, અને ધોરણ 10 માં પણ આપણે પૃષ્ઠફળ અને ઘનફળનું જે પ્રકરણ છે એની અંદર આપણે ઘન પદાર્થ વિશે વિસ્તૃતમાં માહિતી મેળવવાની છે। પણ અત્યારે આપણે જોયું કે જે ઘન પદાર્થ છે એનો ઉપયોગ જનરલી ભૂમિતિમાં થાય છે, જ્યારે એ જ ઘન પદાર્થને આધારે અત્યારે આપણે ગણિતના પ્રકરણ નંબર 7 માં ઘન અને ઘનમૂળમાં એનો અભ્યાસ કરવાનો છે બરાબર। તો ઘન પદાર્થ વિશે આપણે માહિતી તો મેળવી લીધી બરાબર, અને કોણે આ શોધ કરી એ ખબર પડી ગઈ કે ગણિત શાસ્ત્રી એસ રામાનુજને। હવે ઘન અને ઘનમૂળ કેવી રીતે હોય
કેવી રીતે શોધાય એ આપણે શીખવું છે। હવે પહેલા એમાંથી આપણે એક ભાગ પાડી નાખવાનો છે, g છે ઘન, બરાબર। અને ઘન શોધાઈ જાય પછી આપણે શોધવું છે ઘનમૂળ, એટલે પહેલા આપણે ઘન શોધીએ, બરાબર। એમાં સૌથી પહેલી સંખ્યા છે 1, 1 ની ઉપર 3 લખેલા હોય એટલે આને વચાય 1 નો ઘન। આપણને પ્રકરણ નંબર 2 માં ખબર છે આપણે એમ વાંચતા 1 ની 2 ઘાત અથવા તો 1 નો વર્ગ અથવા તો 1 નો સ્ક્વેર એવી રીતે વાંચતા, જ્યારે આમાં આપણે આને શું રીડ કરશું તો કે 1 નો ઘન, બરાબર। હવે અહીંયા 3 ઘાત છે એટલે 1 નો આપણે 3 વખત ગુણાકાર કરવાનો, કેટલી વાર? 3 વખત, 1 એકા 1, 1 એકા 1, તો આ 1 છે ને જે જવાબ આવ્યો ને, બરાબર, એને પૂર્ણ ઘન સંખ્યા કહેવાય। શું કહેવાય? પૂર્ણ ઘન સંખ્યા કહેવાય। હવે આનું ઘનમૂળ શોધવું હોય તો તમને ખ્યાલ છે કે આ જે નિશાની છે, બરાબર, એને વર્ગમૂળની નિશાની કહેવાય, અને આગળ જતા તમે શીખશો કે આને કર્ણની ચિહ્ન પણ કહેવાય। હવે જો અહીંયા કાંઈ ન હોય ને એટલે 2 ઘાત તો હોય જ, હવે ઘનમૂળ જ્યારે શોધવું હોય ત્યારે અહીંયા 3 કરવામાં આવે છે। કેટલા કરવામાં આવે છે? 3, એટલે આ જે નિશાની બની એ હવે બની ગઈ છે ઘનમૂળની નિશાની। તો તમારે કોનું ઘનમૂળ કાઢવું છે? તો કે 1 નું, તો 1 ને ઘનમૂળમાં મૂકી દો એટલે અહીંયા જે પાછી મૂળ સંખ્યા હતી ને એનો જવાબ આવી જાય 1, એટલે 1 નું ઘનમૂળ કેટલું નીકળ્યું? 1। હવે આપણે શોધવો છે 2 નો ઘન, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, ખાસ યાદ રાખજો અહીંથી આપણે મહત્વનો મુદ્દો છે, કારણ કે લગભગ વિદ્યાર્થીઓ ઉતાવળમાં આમ કરે 2+2+2 અને જવાબ 6 લખે છે, પણ યાદ રાખજો વચ્ચે ગુણાકારની નિશાની છે અને ગુણાકાર હંમેશા ત્રણેય સંખ્યાનો હારે ન થાય, પહેલા બે સંખ્યાનો થાય। 2 2 4 4 2 8, એટલે અહીંયા આવે આપણને 8, શું આવ્યો જવાબ? 8, 6 નો આવે, સમજાણું ને। હવે આ 8 ને આપણે અહીંયા મૂકી દેવા છે ઘનમૂળ ની અંદર, તો 8 નું ઘનમૂળ નીકળશે 2, શું નીકળશે? 2। ખાસ આપણે જે ઘન અને ઘનમૂળ લખી છે એને યાદ રાખવાના છે અને એના આધારે અમુક નિયમ શીખવાના છે, એટલે જોવાનું છે કેવી રીતે ઘન મળે। ત્યાર પછી 3 નો ઘન, 3 × 3 × 3, 3 × 3 = 9, 9 × 3 = 27। હવે આપણે કાઢવું છે 27 નું ઘનમૂળ, કેટલું નીકળશે? તો કે 3। ત્યાર પછી છે 4 નો ઘન, 4 × 4 × 4, 4×4 = 16, 16×64, તો 64 છે પૂર્ણ ઘન સંખ્યા થઈ ગઈ। 64 નું ઘનમૂળ આપણે કાઢી લેશું, કેટલું નીકળે? તો કે 4। ત્યાર પછી છે 5 નો ઘન, 5×5×5, 55×25, 25×5 = 125, 125 છે એ કેવી સંખ્યા છે? તો કે પૂર્ણ ઘન સંખ્યા છે, એનું ઘનમૂળ નીકળે છે 5। ત્યાર પછી છે 6 નો ઘન, 6×6×6, 6×6=36, 36×6, તમે રફ કામ કરી શકો છો, 216, કેટલા આવશે? 216, તો 216 નું ઘનમૂળ કેટલું આવશે? 6। 6 પછી કઈ સંખ્યા આવે? તો કે 7, તો 7 નો ઘન, 7×7×7, 77 49, 49×7 કરો એટલે આવશે 343, કેટલા આવશે? 343, તો 343 નું ઘનમૂળ કેટલું થાય? તો કે ફરી પાછું નીકળશે 7। ત્યાર પછી છે 8 નો ઘન, એટલે કે 8×8×8, 88 64, 64×8 512, કેટલા આવશે? 512, તો અહીંયા આપણે લખી નાખવાના છે 512 નું ઘનમૂળ નીકળશે 8। ત્યાર પછી છે 9 નો ઘન, એટલે કે 9×9×9, 90 90 81, 81×9 કરો તો 729, તો 729 નું ઘનમૂળ થઈ જશે કેટલું થશે? તો કે 9। રેડી?
बराबर स्टेप बाय स्टेप आपणे 1 થી 9 સુધી પહોંચી ગયા. જો ખબર પણ ન પડી, પહેલી ખબર, ત્યાર પછી આવશે 10 નો ઘન. બરાબર 10 ગુણ્યા 10 ગુણ્યા 10 1 એકા 1 1 એકા 1. હવે જોવો જોઈએ કેટલા ઝીરો છે, 1 2 3 તો 1 2 3 એટલે કેટલા થઈ ગયા 1000. તો 1000 નું ઘનમૂળ છે ઈ થઈ જશે કેટલું, તો કે 10. કેટલું થઈ જશે 10. અહીંયા આપણે 1 થી 10 ના ઘન અને ઘનમૂળ જોઈ લીધા. શું સાહેબ 11 થી 20 નહીં જોવા જ પડશે? હા વિદ્યાર્થી મિત્રો, જોવા જ પડશે, કારણ કે એના જે નિયમો છે એ નિયમો શીખવા માટે થઈને તમારે 1 થી 20 ના ઘન અને ઘનમૂળ વ્યવસ્થિત જોવા પડે, તો જ તમને ખ્યાલ આવે કે જે અમુક નિયમ છે એ નિયમ કેવી રીતે બને છે આના આધારે, અને આપણે એ નિયમ ઉપર કેવી રીતે સંપૂર્ણપણે વિશ્વાસ કરીને આગળ દાખલા ગણી શકશું. એટલા માટે આપણે એને સમજવા પડશે. બરાબર, હવે આપણે જોવો છે 11 નો ઘન. તો 11 નો ઘન એટલે શું, તો કે 11 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11. હવે આવું કરતા તમને બહુ વાર લાગશે, તો એને એક શોર્ટકટ રીત કહી દઉં કે આપણને ખબર જ છે કે 11 નો વર્ગ 121 થાય. તો ઘન માટે 121 ગુણ્યા માત્ર ને માત્ર તમારે 11 કરવાના છે. ઘણીવાર શું કરે વિદ્યાર્થીઓ, પહેલા 11 ગુણ્યા 11 કરે, પછી પાછું 11 કરશે, તો એ લાંબી પ્રક્રિયા થશે. એટલે જ આપણે પહેલા વર્ગ અને વર્ગમૂળ શીખા, કે જેથી કરીને વર્ગ અને વર્ગમૂળ આવડતા હોય તો ઘનમૂળ શોધવા સમયે આપણે ખૂબ જ ઝડપથી દાખલો ગણી શકીએ. બરાબર, તો 121 ગુણ્યા તમારે 11 કરવાના છે, એટલે તમને જવાબ મળશે, શું મળશે, તો કે 1331. તો હવે આપણે 1331 ને ઘનમૂળમાં મૂકી દઈએ તો જવાબ ફરી પાછો આપણને શું મળે છે, તો કે 11 મળે છે. બરાબર, આવી જ રીતે આપણે જોવું છે 12 નો ઘન. 12 ગુણ્યા 12 ગુણ્યા 12, 12 ગુણ્યા 12 144. 144 ગુણ્યા આપણે 12 કરવાના છે, એટલે આપણને જવાબ મળશે 1728. કેટલો જવાબ મળશે? 1728. તમે કરી શકો છો, 144 ગુણ્યા જો તમે 12 કરશો તો તમને ખ્યાલ આવશે કે કેટલો જવાબ મળે છે, તો કે 1728 જવાબ મળે છે. ત્યાર પછી આપણે જોવો છે 13 નો ઘન. તો 13 નો ઘન એટલે, તો કે 13 ગુણ્યા 13 ગુણ્યા 13, 169 ગુણ્યા 13 કરીએ એટલે આપણને મળે કેટલો મળે, તો કે 2197. કેટલો મળે છે? 2197 મળે છે. બરાબર, જે આપણો 13 નો ઘન છે, હવે એને આપણે ઘનમૂળમાં મૂકી દઈએ, 2197 તેનું ઘનમૂળ શું નીકળે, તો કે 13. ત્યાર પછી છે 14 નો ઘન. 14 ગુણ્યા 14 ગુણ્યા 14 એટલે 2744. તો 2744 નું ઘનમૂળ શું થાય, તો કે 2744 નું ઘનમૂળ ફરીવાર મળશે આપણને 14. ત્યાર પછી છે 15 નો ઘન. 15 ગુણ્યા 15 ગુણ્યા 15, 15 ગુણ્યા 15, તો કે ગાડી આવી અંદર, એવું નો આવ્યો, 225 થાય. અને 225 નો ગુણાકાર 15 સાથે કરો એટલે આવે 3375. હવે આપણે અહીંયા લખવાનું છે 3375 નું ઘનમૂળ કેટલું થશે, તો કે 15 થશે. હવે અહીંયા આપણે હજી 1 થી 15 ના જ ઘન લખ્યા છે, તો 1 થી 15 ના ઘન છે એ ખૂબ જ ઈઝી અને આપણને ફટાફટ યાદ રહી જાય એવા સરસ મજાના છે. બરાબર, તો હવે એના કરતા આપણે આગળ વધીએ, તો કે 16 નો ઘન. 16 ગુણ્યા 16 ગુણ્યા 16 કેટલા થશે, તો કે 4096. તો 4096 ને આપણે ઘનમૂળમાં મૂકી દઈએ તો એનું ઘનમૂળ શું નીકળે, તો કે 16. ત્યાર પછી છે 17 નો ઘન. 17 ગુણ્યા 17 ગુણ્યા 17 કેટલા થશે, તો કે 4913. કેટલા થશે, તો કે 4913 એ આપણું બને છે 17 નું ઘનમૂળ. શું મળે છે? 17 નું ઘનમૂળ. તો 17 નું ઘનમૂળ નીકળશે 4913 નું ઘનમૂળ શું નીકળે, તો કે 17. ત્યાર પછી આપણે જોવું છે 18 નો ઘન.
એટલે કે 18 ગુણ્યા 18 18 ગુણ્યા 18 કરો એટલે કેટલા થાય તો કે 324 324 ગુણ્યા ફરીવાર તમે જ્યારે 18 કરશો ત્યારે જવાબ મળશે 5832 તો 5832 નું ઘનમૂળ થશે કેટલું થશે 18 હવે આપણે બાકી છે ખાલી 19 અને 20 19 નું ઘનમૂળ આપણે ગોતવાનું છે તો 19 નું ઘનમૂળ ગોતીએ બરાબર 19 ગુણ્યા 19 કેટલું આવશે 6859 તો 6859 ને આપણે ઘનમૂળમાં મૂકી દઈએ તો એનું ઘનમૂળ શું નીકળે 19 હવે આવે છે 20 નો ઘન 20 ગુણ્યા 20 બે દુ ચાર ચાર દુ આઠ તો એનું ઘનમૂળ થઈ ગયું 8000 હવે 8000 નું ઘનમૂળ શું નીકળશે તો કે 8000 નું ઘનમૂળ ફરીવાર અહીંયા નીકળશે 20 કેટલું નીકળે છે 20 અહીંયા આપણે જોયું કે 1 થી 20 ના ઘન અને ઘનમૂળ છે એ આપણે કેવી રીતે શોધ્યા એ આપણે અહીંયા જોઈ ગયા બરાબર હવે જુઓ હવે આપણે છે ને આ ઘન અને ઘનમૂળના આધારે આપણે એનાલાઇઝ કરવાનું છે શું એનાલાઇસિસ કરવાનું છે તો કે તમે જુઓ તો 1 થી 20 ના ઘનની અંદર અમુક નિયમો બને છે કેવા કેવા નિયમો બને છે તો કે સૌથી પહેલો નિયમ કયો બનશે તો કે તમે જુઓ એક એકમના અંકમાં 1 હોય ને તો એનો ઘન કરતા 1 જ આવે છે 2 હોય તો 8 આવે છે 3 હોય તો 7 આવે હવે જો 4 હોય તો 4 5 હોય તો 5 6 હોય તો 6 7 હોય તો પાછું જુઓ 3 અને 8 હોય તો 2 બાકી 9 હોય તો 9 અને 0 હોય તો 0 જ આવે છે તો અહીંયા અમુક નિયમો બને છે બરાબર શું નિયમ બને છે તો કે સૌથી પહેલો નિયમ આપણે એમ કહી શકીએ બરાબર એ નિયમ આપણે અહીંયા લખશું સૌથી પહેલો નિયમ શું કહી શકીએ તો સૌથી પહેલો નિયમ એવો છે કે જો કોઈ સંખ્યાના એકમના સ્થાન પર શું તો કે 1 4 5 6 9 અને 0 હોય તો તે સંખ્યાનો ઘન કરવાથી પૂર્ણ ઘન સંખ્યાનો પૂર્ણ ઘન સંખ્યાનો એકમનો અંક તે જ હોય એટલે કે તે જ સંખ્યા હોય અહીંયા તમે જુઓ 1 4 5 6 9 0 હોય એટલે કે જે સંખ્યાના એકમના અંકમાં 1 હોય એનું ઘનમૂળ કરો તો 1 જ આવે અહીંયા જુઓ 11 નો ઘન કર્યો તો છેલ્લે 1 જ આવ્યો પછી તમે અહીંયા જુઓ 14 નો ઘન કર્યો તો છેલ્લે 4 આવ્યો 5 નો જુઓ અહીંયા 5 6 તો 6 9 તો 9 અને 0 તો 0 એટલે આપણે તારણ ઉપર જઈ શક્યા કે જો કોઈ સંખ્યાના એકમના સ્થાન પર 1 4 5 6 9 0 હોય તો તે સંખ્યાનો ઘન કરવાથી પૂર્ણ ઘન સંખ્યાનો એકમનો અંક એને એ જ સંખ્યા હોય છે હવે બાકી રહેતા બીજા બે નિયમ કયા નિયમ એને આપણે સાથે લખશું બરાબર જો કોઈ સંખ્યાના એકમના સ્થાન પર શું હોય તો કે 2 હોય તો પૂર્ણ ઘન સંખ્યાના એકમના સ્થાન પર 8 આવે અને 8 હોય તો 2 આવે અને જો 8 હોય તો 2 આવે બરાબર એકદમ એનાથી ઉલટો નિયમ ત્યાર પછી જો કોઈ સંખ્યા ના એકમના સ્થાન પર
त्रण होय तो ते संख्या ना तो ते संख्या नो घन करता मरती पूर्ण घन संख्या नो एकम नो अंक 7 होय अने 7 होय तो 3 थाय बराबर। जो कोई संख्या ना एकम ना स्थान पर 3 होय तो ते संख्या नो घन करता पूर्ण घन संख्या नो एकम नो अंक 7 होय अने जो 7 होय एकम ना अंक मा तो शुं थई जाय तो के 3 थई जाय छे बराबर। હવે એક છેલ્લો નિયમ અને એ છે ઝીરો વાળો બરાબર। ખાસ યાદ રાખવા જેવો છે કે જો કોઈ સંખ્યાના એકમના સ્થાન પર શૂન્ય એટલે કે ઝીરો હોય तो ते संख्या होय तो ते संख्या नो घन करता छेला त्रण अंको शून्य आवे। खास नियम है याद रखो एक अंक शून्य होय तो એનો ઘન કરો તો 3 અંક આવે એક અંક શૂન્ય હોય તો એનો ઘન કરો તો કેટલા અંક શૂન્ય આવે છે તો કે 3 અંકો છે એ શૂન્ય આવે છે બરાબર। આ આપણો તો પહેલો નિયમ બરાબર। ત્યાર પછી આ આપણો થઈ ગયો બીજો નિયમ બરાબર અને અહીંયા આપણો છે ત્રીજો નિયમ બરાબર અને આ આપણો છે चौथो नियम बराबर। जेने खास आपणे याद राखवाना छे कारण के नियम जो आवडशे तो आगळ आपणे जेटला पण दाखला गणवाना छे ए बधाय दाखला आपणने त्यारे आवडशे अने आ नियम नो ज आपणे उपयोग करवानो छे बराबर। आजे घन अने घनमूळ जोया एना आधारे ज आपणे आ तारण उपर आवी शक्या अलग अलग चार तारण कायदा पहेलू तारण बीजू तारण त्रीजू तारण अने आ चौथु तारण आ चार तारण ना आधारे आगळना आपणे बधाज दाखलाओ अने जेटली पण पेटर्न्स छे ए बधीज पेटर्न छे एने समजवानो आपणे शुं करवानो छे प्रयत्न करवानो छे बराबर। रेडी तो व्यवस्थित घन अने घनमूळ अने खास आ चार नियमो छे एने तमारे व्यवस्थित तमारी बुकमां नोट डाउन करी लेवाना छे। जो आजना वीडियो में तमने कहीं न समझातु होय तो तमे कमेंट करीने अथवा तो अमारो संपर्क करीने पूछी सको छो। आ वीडियो धोरण 8 ना बीजा विद्यार्थीओ सुधी पहोंचाड़ो जेथी करीने विद्यार्थी ने पण आनो लाभ मळे अने जो तमे यूनिक ट्यूशन क्लासेस नी YouTube चेनल ने सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करी लेजो जेथी करीने एजुकेशनल ने लगता आवाज वधु वीडियो तमने मळता रहे। थैंक यू।